લિંબાયતમાં જૂની અદાવતમાં ચાર ટપોરીએ યુવક સહિત ચાર લોકો પર ચપ્પુથી હુમલો કર્યો છે। લિંબાયત ગણેશનગર શાકભાજી માર્કેટ પાસે ચાર લુખા તત્વોએ મારામારીની જૂની અદાવતમાં એક યુવક પર ચપ્પુથી જીવલેણ હુમલો કરી ભાગી ગયા હતા। સ્થાનિક લોકોએ દોડી આવતા હુમલાખોરો ભાગી ગયા હતા। ચારેય જણાને અન્ય ત્રણ લોકો પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। ગંભીર રીતે ઘવાયેલા નારાયણ પાટીલને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે। 28મી તારીખે મોડી રાત્રે પંકજ ચૌહાણ અને તેની ફોઈના દીકરો નારાયણ પાટીલ બંને દમણથી ઘરે પરત આવતા હતા। તેવામાં રસ્તામાં પંકજે ફોઈના દીકરા નારાયણ પાટીલને ઘરે નજીક ઉતર્યા હતા। આ દરમિયાન ચાર બદમાશોએ નારાયણ પાટીલની અગાઉ થયેલી મારામારીનું વેર રાખી ચપ્પુથી જીવલેણ હુમલો કરી દીધો હતો। આ ઘટનામાં લિંબાયત પોલીસ પંકજ ચૌહાણની ફરિયાદ લીધી છે, જેના આધારે પોલીસ અજય ઉર્ફે લાલો, યોગેશ ઉર્ફે પુરીયો, તુષાર ઉર્ફે તિરુપતિ અને દીપક ઉર્ફે દુર્ગેશ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો છે। ચારેયને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ગઈકાલે સંજયનગર ગલી પાસે નારાયણ પાટીલ અને તેના મામાના દીકરા પંકજભાઈ કંઈક ગયા હતા। એ દરમિયાન પંકજ પાટીલ અને નારાયણ પોતે ક્યાંક દમણ બાજુ ફરીને સાંજના ટાઈમે આવેલા અને રાતના સમયે પોતાના ઘેર જવા નીકળેલા, તેવામાં સંજયનગરની ગલી પાસેથી ત્રણ ચાર જણા આવેલા અને આને પૂછે કે તું બહુત બદમાશી કરતો, એસી જૂની અદાવત રાખી અને આ લાલાએ તેમજ દીપક અને તુષાર અને યોગેશ આ ચારેય જણાએ લાલાને તેમજ આને મારવાનું ચાલુ કરેલું અને એને ચપ્પાના ઘા વળે લગભગ સાતેક ચપ્પાના ઘા મારેલા। એ દરમિયાન એ લૂલવણ થતા આ ભાઈ પોતે બાઇક લઈને નાસવા ગયેલા અને પછી પાછળથી બીજા માણસો પણ ત્યાં દોડી આવેલા અને આને હર્ષલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલો અને આ ચાર જણાએ ભાગતા ભાગતા બીજા અન્ય સુરજ તેમજ શિવપુરી અને બીજા બે જણને પણ આ રીતે ઘાયલ કરેલા, જે બાબતે 307 નો ગુનો રજીસ્ટર કર્યો છે। એમાંથી ત્રણ આરોપી ઝડપી પડેલ છે।